હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઘરે બાસુંદી બનાવવાના છીએ, તો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને બેલ આઇકન તો જરૂરથી દબાવી દેજો, જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. બાસુંદી બનાવવા માટે મેં 2 લિટર દૂધ લીધું છે, તેમાંથી 1 વાટકી જેટલું દૂધ મેં બાજુમાં કાઢી લીધું છે. હવે તેને આપણે ગેસ પર ગરમ થવા મૂકી દઈશું. તો દૂધ ઉકળવા લાગ્યું છે હવે, તો 3-4 ઉભરા આવી જાય પછી તેને ધીમો કરી લઈશું. હવે તેમાં 150 ગ્રામ જેટલી ખાંડ એડ કરી લઈશું. હવે તેને બરાબર હલાવવાનું છે. ખાંડ ઓગળી જાય એટલે તેમાં 10 થી 12 ઇલાયચી અને બહુ જ નાનો એવો જાયફળનો ટુકડો, આ બંને વસ્તુ વાટી અને ઝીણું કરી લેવાનું છે. તો તેને એડ કરી લઈશું. હવે મેં અહીં 4 ચમચી કોર્નફ્લોર પાવડર લીધો છે, રેડીમેડ મળે જ છે, પણ જો ના મળે તો સફેદ કોર્નફ્લોર પાવડરમાં વેનીલા એસેન્સ અને સહેજ પીળો ફૂડ કલર એડ કરી શકો છો. હવે આપણે વાટકીમાં જે દૂધ રાખ્યું હતું અલગ, તેની સાથે આને મિક્સ કરી લેવાનું છે અને બરાબર લમ્સ રહે નહીં તે રીતે ઓગાળી લેવાનું છે. હવે દૂધને સતત હલાવતા રહી તે કોર્નફ્લોરવાળું દૂધ એમાં એડ કરી લેવાનું છે. કોર્નફ્લોર એડ કર્યા પછી તેને 5 થી 6 મિનિટ આપણે ઉકાળીશું બરાબર. તો આપણું બાસુંદીવાળું દૂધ હવે બરાબર ઉકળી ગયું છે. તો હવે વારો છે અંદર કાજુ અને બદામના ટુકડા કરીને તેને એડ કરીશું. તો આ રીતે ઝીણું કતરી લેવાનું છે તેને અને બાસુંદીમાં એડ કરી લઈશું. હવે તેને થોડીવાર ઉકાળીશું એટલે આપણી બાસુંદી હવે રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો તે એકદમ સરસ ઘટ્ટ થઈ ગઈ છે. તો બસ હવે આપણે તેને ઉતારી લઈશું અને તેને હલાવતા રહી ઠંડી પાડી લઈશું. તેમાં મલાઈ જામવા નથી દેવાની, તેને સતત હલાવવાની છે. તો આપણી બાસુંદી ઠંડી થઈ ગઈ છે, તો તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. તમે જોઈ શકો છો કે બાસુંદી એકદમ સરસ બની છે. તો હવે આપણે તેને ઉપરથી કાજુ બદામ ને પિસ્તાની કતરણથી ડેકોરેટ કરી લઈએ. તો હવે રેડી થઈ ગઈ છે આપણી બાસુંદી. જુઓ, તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હા, કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે તમને રેસીપી કેવી લાગી.